મહત્વના સમાચાર મળી રહ્યા છે. એડવેન્ચર વર્લ્ડના જે માલિક છે તે ભાજપના નેતા હોવાનો ખુલાસો થયો છે. જે રીતે કાંકરિયા ખાતે એડવેન્ચર વર્લ્ડ દ્વારા જે રાઇડ્સનું સંચાલન થતું હતું તેના માલિક ભાજપના નેતા હોવાનો મોટો ખુલાસો થયો છે અને આ જ મુદ્દે રાજકારણ પણ શરૂ થઈ ગયું છે. તો આજ મુદ્દે વધુ જાણકારી મેળવીશું સંવાદદાતા જિજ્ઞેશ પટેલ પાસેથી. જિજ્ઞેશ, જે રીતે વિપક્ષ દ્વારા આરોપ કરવામાં આવ્યો હતો એડવેન્ચર વર્લ્ડના માલિક ભાજપના નેતા છે, શું છે હકીકત? નરેન્દ્ર, જે પ્રકારે આ રાઇડ ની વાત કરવામાં આવે તો ડિસ્કવરી રાઇડ હતી. સુપરસ્ટાર એમ્યુઝમેન્ટ ના નામથી આ કંપની ચાલતી હતી. એડવેન્ચર વર્લ્ડ થી તેઓ પોતાનો બિઝનેસ કાંકરિયા ખાતે કરતા હતા. ઘનશ્યામ પટેલ આ રાઇડ ના માલિક છે કે જેમના જેમનો પરિવાર ભાજપ સાથે સંકળાયેલો છે. તેમના નાના ભાઈ મહેન્દ્ર પટેલ એક્સ કોર્પોરેટર રહી ચૂક્યા છે અને ખૂબ જ ગરોબો કહી શકાય. ભાજપ સાથે તેમને વર્ષોથી સાથે જે દલધારા વોટર પાર્ક છે તે પણ તેમની માલિકીનું જ હતું, આ પરિવારનું જ હતું. સ્પષ્ટ બાબત છે કે વર્ષોથી કાંકરિયા ખાતે પોતાના બિઝનેસને વ્યાપ વધારેલો હતો. ભાજપ સાથે તેઓ સંકળાયેલા છે અને એટલા માટે તેમને અવારનવાર આ પ્રકારના કોન્ટ્રાક્ટ અને અવનવી રાઇડની મંજૂરી પણ મળી જતી હતી. અલગ અલગ પ્રકારે હવે જ્યારે જલધારાનું રીડેવલપમેન્ટ કરવાનું પણ એને નવીનીકરણ કરી અને વિકસિત કરવાની પણ વાત કરાઈ હતી, તે બાબતનો કોન્ટ્રાક્ટ પણ તેમને આપવાની વાત કરવામાં આવી હતી. એટલે કે સ્પષ્ટ બાબત છે કે તેમની વગ ખૂબ જ ઊંચી છે, ભાજપ સાથે સંકળાયેલા છે અને એટલા માટે જ સ્પષ્ટ રીતે કહી શકાય કે હવે જ્યારે આ ઘટના બની છે ત્યારે કયા પ્રકારના પગલાં લેવાય છે, કયા પ્રકારની તપાસ થાય છે. કારણ કે અગાઉ ટેકનિકલ બાબતોની ચકાસણી જે થવી જોઈએ તે કેટલાક કારણોસર નહીં થઈ હોય, એટલા માટે જ આ પ્રકારની ઘટના બની છે જે પ્રકારે. અને જ્યારે ઘટના બની છે ત્યારે હવે તપાસ ખૂબ જ યોગ્ય રીતે થાય તે પણ જરૂરી બની છે. નરેન્દ્ર જી, આભાર જિજ્ઞેશ સમગ્ર જાણકારી.